श्री रामकृष्ण कथामृत 37 ब्रह्म भक्त अने संसार त्याग संसार मां निष्काम कर्म। ठाकुर श्री रामकृष्ण श्रीयुत वेणीपालना सिंथीना बगीचा में पधार्या छे। आज सिंथीना ब्राह्म समाजनो अर्धवार्षिक महोत्सव चैत्री पूर्णिमा। बपोर पछी કેટલાય બ્રાહ્મ ભક્તો હાજર છે। ભક્તો ઠાકુરને વીંટળાઈને દક્ષિણ બાજુની ઓસરીમાં બેઠા છે। સંધ્યા પછી આદિ બ્રહ્મ સમાજના આચાર્ય શ્રીયુત બેચારામ ઉપાસના કરવાના છે। બ્રાહ્મ ભક્તો વચ્ચે વચ્ચે ઠાકુરને પ્રશ્નો કરતા રહે છે। બ્રાહ્મ ભક્ત મહાશય ઉપાય શું? શ્રી રામકૃષ્ણ ઉપાય અનુરાગ અર્થાત ઈશ્વરને ચાહવો અને પ્રાર્થના। બ્રાહ્મ ભક્ત અનુરાગ કે પ્રાર્થના? શ્રી રામકૃષ્ણ પહેલા અનુરાગ પછી પ્રાર્થના। બોલાવ ને મન પૂરા પ્રયાસે કેમ માશ્યામાં આવે ના। શ્રી રામકૃષ્ણ સુર સાથે આ ગીત ગાય છે અને હંમેશા ઈશ્વરના નામ ગુણગાન કીર્તન પ્રાર્થના કરવા જોઈએ। જૂનો લોટો હોય એને રોજ માંજવો જોઈએ। એકવાર માંજીએ શું વળે? અને વિવેક વૈરાગ્ય સંસાર અનિત્ય એ જ્ઞાન થવું જોઈએ। બ્રહ્મ ભક્ત સંસાર ત્યાગ શું સારો? શ્રી રામકૃષ્ણ સૌને માટે સંસાર ત્યાગ નથી। જેમના ભોગનો અંત આવ્યો નથી તેમને માટે સંસાર ત્યાગ નથી। બે આનાની પ્યાલીથી કઈ નશો ચડે? બ્રહ્મ ભક્ત ત્યારે તેઓ સંસારમાં રહે? શ્રી રામકૃષ્ણ હા, તેઓ નિષ્કામ ભાવે કર્મ કરવાનો પ્રયાસ કરે, હાથે તેલ ચોપડીને પછી ફણસ કાપે, મોટા માણસના ઘરની કામવાળી કામ બધું કરે, પરંતુ તેનું મન ગામડામાં પોતાને ઘેર પડ્યું હોય એનું જ નામ નિષ્કામ કર્મ, એનું જ નામ મનથી ત્યાગ। તમે લોકો મનથી ત્યાગ કરો। સંન્યાસી બહારથી ત્યાગ તેમજ મનથી ત્યાગ બંને કરે। બ્રહ્મ ભક્ત ભોગાંત એટલે? શ્રી રામકૃષ્ણ કામિની કાંચનના ભોગનો અંત। જે ઓરડામાં અથાણા આંબલી અને પાણીનું માટલું હોય એ ઓરડામાં વિકારનો રોગી હોય તો તેને આરામ થવો કઠણ થઈ પડે। પૈસા ટકા માન મર્તબો શરીર સુખ એ બધાનો એકવાર ભોગ થઈ ગયા વિના અને એમ ભોગોનો અંત આવ્યા વિના સૌ કોઈમાં ઈશ્વરને માટે આતુરતા આવે નહીં। બ્રહ્મ ભક્ત સ્ત્રી જાત ખરાબ કે અમે પુરુષો ખરાબ? શ્રી રામકૃષ્ણ વિદ્યારૂપી સ્ત્રી છે તેમ અવિદ્યારૂપી સ્ત્રી પણ છે। અવિદ્યારૂપી સ્ત્રી ઈશ્વરને ભૂલાવી દે, સંસારમાં ડૂબાડી દે, પણ વિદ્યારૂપી સ્ત્રી ભગવાન તરફ લઈ જાય। ભગવાનની માયાથી આ જગત સંસાર છે। આ માયાની અંદર વિદ્યમાન વિદ્યા માયા અને અવિદ્યા માયા બંને છે। વિદ્યા માયાનો આશ્રય લેવાથી સાધુ સંગ જ્ઞાન ભક્તિ ઈશ્વર પ્રેમ વૈરાગ્ય એ બધું થાય। અવિદ્યા માયા એટલે પંચભૂત અને ઇન્દ્રિયોના વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ ઇન્દ્રિયોના ભોગની બધી વસ્તુઓ એ બધા ઈશ્વરને ભૂલાવી દે। બ્રહ્મ ભક્ત અવિદ્યા જો અજ્ઞાનમાં રાખે તો પછી ભગવાને અવિદ્યા કરી છે શું કામ? શ્રી રામકૃષ્ણ એની લીલા। અંધકાર ન હોય તો અજવાળાનો મહિમા સમજાય નહીં,
દુઃખ ન હોય તો સુખ સમજાય નહીં. નરસું એવું જ્ઞાન ન હોય તો સારું એવું જ્ઞાન ન થાય. તેમ વળી માથેનું છોતરું છે એટલે તો કેરી વધે અને પાકે. કેરી પાકીને તૈયાર થઈ જાય એટલે છોતરું ફેંકી દેવાનું. માયારૂપી છોતરું હોય ત્યારે જ ક્રમે ક્રમે બ્રહ્મજ્ઞાન થાય. વિદ્યા માયા અને અવિદ્યા માયા કેરીના છોતરાની પેઠે છે. બેયની જરૂર. બ્રાહ્મભક્ત વારો. સાકાર પૂજા, માટીના પથ્થરના બનાવેલા દેવતાની પૂજા, એ બધું શું સારું કહેવાય? શ્રી રામકૃષ્ણ, તમે સાકાર માનો નહીં તેનો કાંઈ વાંધો નહીં. તમારા માટે મૂર્તિ નહીં, ભાવ. તમે લોકો પ્રેમ ગ્રહણ કરજો, જેમ કૃષ્ણ ઉપર રાધાનો પ્રેમ સ્નેહ તેમ. સાકારવાદીઓ જેમ માં કાલી માં દુર્ગાની પ્રેમથી પૂજા કરે, માં માં કહીને કેટલું પોકારે, કેટલું ચાહે, એ ભાવ તમે લેજો. મૂર્તિને ન માનો તો કાંઈ નહીં. બ્રાહ્મભક્ત વૈરાગ્ય કેમ કરીને આવે અને સૌને કેમ આવતો નથી? શ્રી રામકૃષ્ણ, ભોગોની શાંતિ થયા વિના વૈરાગ્ય આવે નહીં. નાના બાળકને ખાવાનું અને રમકડું દઈને મજાનું ભૂલાવી દેવાય, પણ જ્યારે ખાવાનું ખાઈ રહે અને રમકડાથી તેનું રમવાનું પૂરું થઈ રહે ત્યારે બા પાસે જવું છે એમ કહે, માની પાસે ન લઈ જાઓ તો રમકડું ફેંકી દે અને ચીસો પાડીને રડે. બ્રાહ્મભક્તો ગુરુવાદના વિરોધી, એટલે બ્રાહ્મભક્ત એ વિશે વાત કરે છે. બ્રાહ્મભક્ત મહાશય, ગુરુ ન હોય તો શું જ્ઞાન થાય નહીં? શ્રી રામકૃષ્ણ, સચ્ચિદાનંદ જ ગુરુ. જો માણસ ગુરુ રૂપે ચૈતન્ય કરે તો જાણવું કે સચ્ચિદાનંદે જ એ રૂપ ધારણ કર્યું છે. ગુરુ જાણે કે સાથી, હાથ ઝાલીને લઈ જાય. ભગવાનના દર્શન થાય પછી ગુરુ શિષ્યનું ભેદ જ્ઞાન રહે નહીં. બહુ કઠણ જગા એ ભાઈ, જ્યાં ગુરુ શિષ્યનો મેળાપ નહીં. એટલે તો જનકે શુકદેવને કહ્યું, જો બ્રહ્મજ્ઞાન જોઈએ તો પહેલા દક્ષિણા મૂકો. કારણ કે બ્રહ્મજ્ઞાન થયા પછી ગુરુ શિષ્ય એવી ભેદ બુદ્ધિ રહેવાની નહીં. જ્યાં સુધી ઈશ્વર દર્શન ન થાય ત્યાં સુધી જ ગુરુ શિષ્ય સંબંધ. એટલામાં સંધ્યા થઈ. બ્રાહ્મભક્તો કોઈ કોઈ ઠાકુરને કહે છે કે આપને હવે સંધ્યા કરવી હશે નહીં? શ્રી રામકૃષ્ણ, ના એમ નથી. એ બધા પહેલા પહેલા એક એક વાર કરી લેવા જોઈએ. ત્યાર પછી એ આચમની, પંચપાત્ર, તરભાણા કે નિયમોની જરૂર રહે નહીં.